हेलो फ्रेंड्स, आज लेक्चर में आप सबनु स्वागत छे विषय गणित धोरण 5 जेमा स्वाध्याय पोथीनी अंदर प्रश्न नंबर 10 के जेनी सूचना आपेली छे अवयव वृक्ष बनावो, जेनी अंदर आपणे एक उदाहरण जोईए कि आपणे अवयव वृक्ष कई रीते बनावानु छे। तो अहीं आपणे अवयव वृक्ष बनावीए छे, पण केवी संख्या हशे एमां अविभाज्य संख्याओ, जेवी के 2, 3, 5, 7 11 આવી વગેરે છે, એવી બધી સંખ્યાઓ છે એ અવિભાજ્ય સંખ્યાઓ છે, એવી જ સંખ્યાઓ ના આપણે વૃક્ષ બનશે। તો એની અંદર આપણે એક ઉદાહરણ જોઈએ। તો ઉદાહરણની સ્વાધ્યાય પોથીની અંદર સંખ્યા આપેલી છે 24। કેટલી આપેલી છે? 24। તો 24 નું વૃક્ષ બનાવવાનું છે, 24 નું અવયવ વૃક્ષ બનાવવાનું છે। તો 24 अवयव वृक्ष बनाए तो 24 छे, 4 6 24 था छे। तो 4 6 नो गुणाकार करिए तो आपने शू मळे? 24 मळे। एवज रीते हजे अहीं 4 ना भाग पाड़ी सकीशुं, 2 2 4 बे, अने अहीं पण 2 2 4, अहीं 3 2 6 बे अने 3 2 3 6 अथवा 3 2 6। तो दोस्तों अहीं तमे जोई शको छो के 2 अहीं 2 अहीं 2 अने अहीं 3। तो हवे 2 2 2 अने 3 ई अविभाज्य संख्या छे, 2 अने 3 छे केवी छे? अविभाज्य संख्या छे, एना भाग पड़ी शके नही। 2 ने तमे 2 वडे भागो तो जेनो भाग हाले, बाकी हाले नही। तो आज रीते ज्यां सुधी ने आवी रीतना 2 3 5 7 11 13 आनी आवी संख्याओ न आवी जाय त्यां सुधी ने तमे अवयव वृक्ष बनावानुं રહેશે। તમે તમારા વિચાર પ્રમાણે પણ કરી શકો છો। જો બીજી રીતે આપણે અવયવ વૃક્ષ બનાવવું હોય, 24 નું અવયવ વૃક્ષ બીજી રીતે પણ બનાવી શકો છો। તો આ 24 12 2 24 થશે, કેટલા થશે? 12 2 24 થાય દોસ્તો, 12 2 24। બે અવિભાજ્ય સંખ્યા આવી ગઈ, અહીંથી વૃક્ષ અટકી જશે। 12 માં જોઈએ તો 2 6 12, 4 13 12, તમે કોઈ પણ 2 લખી શકો છો। તો આપણે 2 6 12 લખીએ છીએ, અને 6 નો અવયવ શું પડશે? 2 3 6 અથવા તો 3 2 ને 6। તો અહીં દોસ્તો તમે જોઈ શકો છો 2 2 2 અને 3, અહીં પણ શું આવ્યું હતું? 3 વખત બગડો અને 3, અહીંયા પણ 1 2 અને 3 વખત 2 છે અને 1 વખત 3 છે। તો દોસ્તો તમે ગમે એ રીતે તમે વૃક્ષ બનાવશો તો એનો જે જવાબ છે એ નિશ્ચિત રહેશે, તમે જોઈ શકો છો। હજી તમારે કોઈ બીજી રીત કરવી હોય, અહીંયા સુધી તો કોમન રહેશે 24, એના 12 2 24, હવે અહીંયા આપણે 6 2 ઘેર્યા હતા ને, હવે 4 3 લઈ લઈએ, 4 3 12, તો 3 છે અવિભાજ્ય સંખ્યા છે, અહીંથી આગળ વધશે નહીં, 2 2 4 2 2 4। તો અહીં પણ તમે જોઈ શકો છો 1 2 અને 3 વખત 2 છે અને 1 વખત શું છે? 3 છે। તો ત્રણેયની અંદર આપણે ઉદાહરણમાં આપણે 3 રીત જોઈ, તમે કોઈ પણ રીતે તમે ગણો છો તો આપણો જવાબ છે અવયવ વૃક્ષની અંદર સાચો પડે। ત્યારબાદ દાખલા નંબર 1 જોઈએ। દાખલા નંબર 1 જેની રકમ આપણને શું આપેલી છે? 18। 18 ના અવયવ પાડીએ તો 18 નું વૃક્ષ બનાવીએ તો 9 2 18 થશે, એટલે કે 2 9 18, 2 9 શું બનશે? 18 બનશે। હવે 2 છે અવિભાજ્ય સંખ્યા આવી ગઈ, ઓકે, તો ત્યાંના ભાગ પડશે નહીં, ભાગ કોના પડશે? 9 ના પડશે। તો 9 ના ભાગ પાડીએ, 9 ના ભાગ પાડીએ તો શું બનશે? 3 3 9, 3 3 9। હજી તમારે કોઈ બીજી રીતે આપણે બીજો વિચાર આવે તો આપણે 18 નું આ રીતે પણ તમે કરી શકો છો, 3 6 18, અને 3 છે અવિભાજ્ય સંખ્યા છે, 6 છે એ વિભાજ્ય છે, 2 3 6, 2 3 6। તો અહીં જોઈ શકો છો દોસ્તો તમે 18 ને આપણે 2 રીતે અવયવ પાડેલા છે, જે વૃક્ષ બનાવેલું છે, પણ
એનો જે જવાબ આવેલો છે તે સરખો આવેલો છે, એક બે ત્રણ છે એ બે વખત આવેલા છે અને બગડો છે એકવાર આવેલો છે. અહીં પણ જોઈ લો કે બગ બે છે એ એક વખત આવેલો છે અને ત્રણ છે એ બે વખત આવેલા છે. તો એના વૃક્ષમાં તમને થોડો ઘણો ફેર જોવા મળતો હોય, અહીં તમે જોઈ શકો છો કે 24 ના આપણે ત્રણ વૃક્ષ બનાવેલા છે, તો ત્રણેય વૃક્ષ છે એ એક જેવા લાગતા નથી, અલગ અલગ લાગે. પણ એનો જે તમે જ્યારે જવાબ જોશો, જે નીચેનો નીચે જે આવે છે એ જવાબ જોશો, તો એ તમને કેવો લાગશે? સરખો, સેમ જ લાગશે. ઓકે, બે ત્રણ ત્રણ, ત્રણ બે ત્રણ. ત્યારબાદ દાખલા નંબર બે, જેની રકમ છે 28. શું છે? 28. ઓકે, 28નું આપણે વૃક્ષ બનાવવું છે. 28નું વૃક્ષ બનાવવું હોય તો 2×14 કરીએ એટલે 14×2 28 થશે. 14×2 28, બે અવિભાજ્ય સંખ્યા, 14 છે વિભાજ્ય સંખ્યા. 14 છે 7ના ઘડિયા ને આવે, 7×2 14 થશે એટલે 2×7 14. તો 2, 2 અને 7 એના અવયવ થશે. ત્યારબાદ બીજી રીતે આપણે બનાવવું હોય તો 4×7 28 થશે. 4×7 28 થશે, 7 અવિભાજ્ય સંખ્યા છે એટલે એનું કઈ ન થાય, પણ 4 છે એ વિભાજ્ય સંખ્યા છે. શું થશે? 2×2 4 બનશે, 2×2 શું થશે? 4. તો અહીં 2 તમે જોઈ શકો છો, 2×2 અને 7, 2×2 અને 7 એના અવયવ પડેલા છે. ત્યારબાદ દાખલા નંબર 3, દાખલા નંબર 3ની રકમ છે 32. 32ના આપણે અવયવ પાડવાના છે. 32ના અવયવ પાડે તો 16×2 32 થશે. 16×2 32, બે અવિભાજ્ય સંખ્યા, 16 ને વિભાજ્ય છે. 8×2 16 8×2 16, અહીં 8 આવશે, બે અવિભાજ્ય, 8ને ભાગી શકશું. 2×4 8, બે અવિભાજ્ય, 4 વિભાજ્ય છે એટલે કે 4ને આપણે 2×2 4. તો અહીં જોઈ શકો છો 1, 2, 3, 4 અને 5 બગડા આવેલા છે. હજી તમે 32નો આપણે બીજો એક હોય આપણે વૃક્ષ દોરીએ, બીજું કોઈ પણ, તો 32 છે 4×8 32 થશે. શું થશે? 4×8 32, 4×8 32, 4 વિભાજ્ય છે, 2×2 2×2 4 થશે. અહીંયા પણ 2 અને અહીંયા પણ 2, અહીંયા બે જગ્યાએ 2 આવી ગયા, અવિભાજ્ય સંખ્યા આવી ગયેલા, અહીંથી વૃક્ષ છે આપણું અટકી જશે. હવે અહીંયા આપણે જોઈએ તો શું થશે? 2×8 2×8 થશે, અહીંયા અટકી જશે. અહીંથી 2×2 4 થશે. તો અહીં દોસ્તો તમે જોઈ શકો છો 1, 2, 3, 4 અને 5 બગડા આવી ગયા. અહીં પણ 1, 2, 3, 4 અને 5 બગડા છે. તો આ રીતે તમે કોઈ પણ સંખ્યાનું તમારી ઈચ્છા મુજબ તમે વૃક્ષ બનાવી શકો છો. જેમ આપણે અહીંયા જોયું, દરેકના જે ઉદાહરણ આપણે જે લીધું છે એના આપણે 3 વૃક્ષ બનાવેલા છે. પહેલો દાખલો છે એના 2 વૃક્ષ બનાવેલા છે, બીજો દાખલો છે એના પણ 2 વૃક્ષ બનાવેલા છે, ત્રીજો દાખલો છે એના પણ 2 વૃક્ષ બનાવેલા છે. તમારી ઈચ્છા મુજબ તમે વૃક્ષ બનાવી શકો છો. થેન્ક યુ.